ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. હું સ્ક્રીન પર જોઈ શકું છું ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે આપણે શીખ્યા હતા એ ફરી વખત રિવાઇઝ કરીએ કે આપણે શું શીખ્યા હતા. તમે એક સ્ક્રીન પર એક ચિત્ર જોઈ રહ્યા છો અને એ ચિત્રમાં તમને સૂર્ય નમસ્કાર કઈ રીતે થાય છે એ તમને દેખાઈ રહ્યું છે. તો આ સૂર્ય નમસ્કારમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે આઠમી પોઝિશન સુધી આપણે શીખ્યા હતા, બરાબર? તો મેં પહેલી પોઝિશન કઈ રીતની છે એ જોઈ લો. આપણે દરેક પોઝિશનના કયા કયા ફાયદા છે એ પણ આપણે જોયા હતા ગઈકાલે. તો ફર્સ્ટ પોઝિશન શું છે, સેકન્ડ પોઝિશન, થર્ડ પોઝિશન, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન્થ અને એઇથ. આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્ર એક વાર તો ઘરે ટ્રાય કરી જ હશે સૂર્ય નમસ્કારની, અને જો ના કરી હોય તો આજે આપણે બારે બાર આસન પૂરા કરીશું. તો બારે બાર આસન તમે શીખી ગયા એવું ગણાશે. તો ઘરે પાછી સવારમાં વહેલા અથવા જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ભૂખ્યા પેટે તમારે સૂર્ય નમસ્કાર છે એ કરવાની શરૂઆત કરી દેવાની છે, કે જેનાથી તમારું માઇન્ડ છે હેલ્ધી રહે અને સાથે સાથે તમારું બોડી છે એ પણ હેલ્ધી રહે, બરાબર? તો સૂર્ય નમસ્કાર છે આપણને ખબર છે કે સૌથી જૂનું જે આપણી એક્સરસાઇઝની જે રીત છે એ સૌથી પ્રાચીન એન્શિયન્ટ સાયન્સમાંથી આપણે આ યોગા છે એ જોવા મળે છે. તો સૂર્ય નમસ્કાર છે ઇટ ઇઝ અ કમ્પ્લીટ પેકેજ. આપણે કીધું કે હોલિસ્ટિક એવો શબ્દ આપણે ગઈકાલે જોયો હતો, તો કે હોલિસ્ટિક એટલે કે ઇટ ઇઝ અ કમ્પ્લીટ પેકેજ ઓફ એક્સરસાઇઝ. આપણા શરીરનું જે સદંતર આપણને જે સર્વગ્રાહી આપણને એ મદદરૂપ થાય એવા પ્રકારનું આ સૂર્ય નમસ્કાર છે. અને અંગ્રેજીમાં આપણે સન સેલ્યુટેશન એવું કહી શકો, બરાબર? નમસ્કાર એટલે સેલ્યુટેશન એવો શબ્દ છે, સન સેલ્યુટેશન એવો તમે એને અંગ્રેજી કહી શકો, બરાબર? તો વધારે સમય ના બગાડતા આપણે આગળ વધીએ. તો ધીસ વોઝ ધ ફર્સ્ટ પોઝિશન. ફર્સ્ટ એન્ડ ટ્વેલ્થ બોથ આર સિમિલર, મેં એટલે જ ફર્સ્ટ અને ટ્વેલ્થ સાથે લખ્યા છે. પહેલી રીત તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ જુઓ છો કે ટેક્સ્ટબુકમાં તમને સાઈડમાં એક ચક્ર આપ્યું છે અને એ ચક્રમાં તમને બારે બાર જે પોઝિશન છે, બારે બાર પોસ્ચર છે એ આપેલા છે. ફર્સ્ટ ધીસ વોઝ ધ સેકન્ડ, સેકન્ડમાં તમારે બંને હાથ પાછળ લઈ જવાના છે અને તમારું જે અપર બોડી છે એને બેન્ડ કરવાનું છે બેક સાઈડ, બેકવર્ડ સાઈડ, બરાબર? ત્યાર પછી થર્ડ તમારું જે તમારા હાથ છે પગ સુધી લાવવાના છે, તમારે આગળની સાઈડ ઝૂકવાનું છે, તમે જોઈ શકો છો વ્યવસ્થિત. ત્યાર પછી ફોર્થમાં તમારે તમારો એક પગ છે એ આગળ રાખવાનો છે અને બીજો પગ છે પાછળ રાખવાનો. તમારું ફેસ છે, તમારું મોઢું છે એ ઉપરની સાઈડ રાખવાનું છે અને સાથે સાથે અહીંયા તમારે શું કરવાનું છે, શ્વાસ લેવાનો છે. ધીસ ઇઝ ધ ફિફ્થ પોઝિશન. તમે જોઈ શકો છો કે ફિફ્થ પોઝિશન જે રીતે તમે પુશઅપ્સ કરતા હોય એ રીતે પુશઅપ્સ કરવાની જે મુદ્રા છે એ પ્રકારનું અહીંયા તમે જોઈ શકો છો. અને આ જ રીતે તમારે ફિફ્થ પોઝિશન છે લેવાની છે. ત્યાર પછી આવી સિક્સ પોઝિશન. તો સિક્સ પોઝિશન છે એ તમારે પુશઅપ્સ કરીને જ્યારે ખાસ કરીને ભુજંગાસન તમે કરવા જાઓ ત્યારે ભુજંગાસનમાં તમે સાપ, ભુજંગ એટલે સાપ, સાપ જે રીતે પોતાની ફેણ રાખીને બેસે છે એવી રીતે તમે જે પ્રમાણે બેસી શકો એ પ્રમાણની જે પહેલી એ પ્રમાણે બેસવા માટે તમારે આ રીતે વળાંક સાથે ઉપર જવાનું છે. તો તમે જુઓ છો આ ભુજંગાસનનો જ એક પ્રકાર છે. જુઓ ભુજંગાસનમાં જે રીતે સાપ છે પોતાની ફેણ રાખીને બેસે છે એ જ રીતે તમારે પણ અહીંયા બંને હાથનો સપોર્ટ લઈને, બંને હાથનો આધાર લઈને તમારે શું કરવાનું છે, શ્વાસ લેવાનો છે. તો આ રીતે આપણે ગઈકાલે શીખ્યા હતા કે અહીંયા સુધી આઈ હોપ કે તમે લોકો સમજી ગયા હશો, દરેક વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને આપણે હવે આગળ વધીએ. એઇટ પોઝિશન પણ આપણે ગઈકાલે જોઈ હતી. તો હવે આપણે 9, 10, 11, 12 આ ચાર જ પોઝિશન અને સાથે સાથે આજે આપણે જે લેંગ્વેજ ફંક્શન છે લેંગ્વેજ ફંક્શન વિશે પણ શીખી લઈશું. બહુ વધારે પડતું લેંગ્વેજ ફંક્શન છે નહીં, પણ સામાન્ય જે માહિતી તમને લેંગ્વેજ ફંક્શનની અહીંયા તમે શુડ, ઓટ ટુ અને હેડ બેટર આ ત્રણેય બાબતો છે એના વિશે એ તમારા અત્યારના જે યુનિટ 4 છે એની અંદર શુડ, ઓટ ટુ અને હેડ બેટર આ ત્રણેય લેંગ્વેજ ફંક્શન છે તમારે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. એની એક્સરસાઇઝીસ તમારી ટેક્સ્ટબુકમાં છે, એ એક્સરસાઇઝ તમારે કરવાની છે પ્રેક્ટિસ માટે. તો
આપણે પહેલા પાઠ પૂરો કરીશું અને સાથે સાથે લેંગ્વેજ ફંક્શન પણ જોઈ લેશું. તો આગળ વધીએ. નાઇન્થ પોઝિશન. નાઇન્થ પોઝિશન છે, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ફોર્થ સ્ટેપ એન્ડ ઇન્હેલ. આપણે જે ચોથો સ્ટેપ જોયો હતો, આપણે જે ચોથો, જે તમને ખબર છે ચોથો સ્ટેપ છે, સેમ એવો જ તમારે આ પોસ્ચર લેવાનું છે. ચોથું અને નવમું આ બંને સ્ટેપ છે સરખા. તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ જોશો તો ચોથું અને નવમું છે બંને સ્ટેપ છે, તમને સરખા દેખાશે. કારણ કે જ્યારથી આસન શરૂ કરો છો પછી ફરી વખત એ આસનનું શું કરવાનું છે, આસન શરૂ કર્યા પછી જેટલા આસન કરો છો એ ફરી વખત કરીને તમારે સૂર્ય નમસ્કાર છે પૂરા કરવાના છે. તો ફોર્થ જે સ્ટેપ છે એ નવ, ફોર્થ સ્ટેપની સાથે સાથે નવ સ્ટેપ છે, બંને સરખા છે. અહીંયા આનાથી શું ફેર પડે છે, તમને શું ફાયદો થાય છે? તો એક્સરસાઇઝ ઇઝ સ્પાઇન. તમારું જે કરોડરજ્જુ છે, એ કરોડ સ્પાઇન એટલે કે કરોડરજ્જુ, કરોડરજ્જુ છે એ, એને શું મળે છે, એક્સરસાઇઝ મળે છે, કસરત મળે છે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રીસ્ટ મસલ્સ. તમારા જે હાથ અને જે રીસ્ટ, કાંડાના જે મસલ્સ છે, કાંડાના જે સ્નાયુઓ છે, એને શું થાય છે, સ્ટ્રેન્થ મળે છે, શક્તિ મળે છે, કે એ થોડા મજબૂત થાય છે. સ્ટ્રેન્થન એટલે મજબૂતી થવી. તો અહીંયા તમારા હાથ, હાથના જે મસલ્સ છે એ અને તમારા રીસ્ટ, કાંડાના જે મસલ્સ છે એ કેવા થશે, મજબૂત થશે. તો આ રીતે તમે નાઇન્થ પોઝિશન છે એ લઈ શકો. ત્યાર પછી જોઈએ ટેન્થ પોઝિશન. ઇન ધીસ સ્ટેપ તમે જુઓ, ત્રીજું અને ટેન્થ પોઝિશન છે બંને સરખા છે. મેં તમને હમણાં જ કહ્યું કે જે પ્રમાણે તમે એક્સરસાઇઝ, જે પ્રમાણે સૂર્ય નમસ્કાર ચાલુ કરો છો ત્યારથી ફરી વખત જ્યારે તમે પૂરા કરો છો તો એ જ આસન સાથે તમારે પૂરા કરવાના હોય છે. તમે બધા જ માહિતગાર હશો આનાથી, બધાને ખ્યાલ જ હશે કે આ રીતે સૂર્ય નમસ્કાર, કારણ કે સ્કૂલમાં હર વખતે શનિવારે પીટીનો જે પીરિયડ હોય છે, ફિઝિકલ ટ્રેનિંગનો પીરિયડ હોય છે, ત્યારે તમે ખાસ આવા પ્રકારની, આવા પ્રકારના યોગા છે કરતા જ હશો. તો ધીસ, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્સહેલ. તમારે અહીંયા જે પ્રમાણે ત્રીજું સ્ટેપ છે એ જ પ્રમાણે દસમું સ્ટેપ છે, પણ મેં તમારે આ જ પોસ્ચર લેવાનું છે, આ જ સ્થિતિ લેવાની છે, અને આ સ્થિતિ લીધા પરી પછી તમારે શું કરવાનું છે, એક્સહેલ એટલે કે શ્વાસ છે બહાર કાઢવાનો છે, બરાબર. આનાથી શું ફાયદો થશે, પ્રોમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. તમારું બ્લડ સર્ક્યુલેશન છે વધારશે, પ્રોમોટ કરશે, વધારશે. ટોન એબડોમિનલ ટ્રેક્સ. તમારા જે એબડોમિનલ એરિયા છે એટલે કે તમારો પેટનો જે એરિયા છે, એ પેટનો એરિયા છે, એને શું કરશે, એને ટોન કરશે, ટોન કરશે એટલે એને યોગ્ય આકારમાં લાવશે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ. તમારા જે પીઠના અને જે પગના જે મસલ, તમને ખબર છે પીઠના મસલ છે સ્ટ્રેચ થવાના છે, કારણ કે તમે લાંબા આગળ ઝૂકવાના છો. ઘણીવાર તમે પણ સ્કૂલમાં નાના હશો ત્યારે અંગૂઠા પકડ્યા હશે, તમને ખ્યાલ હશે કે સૌથી પહેલા પગના મસલ જ ખેંચાવા માંડે, બરાબર. અને પછી થોડા સમય પછી તમને કમર અથવા તો બેક સાઈડ દુખાવો શરૂ થાય છે. અંગૂઠા દરેક વ્યક્તિ આવ્યો કે પકડ્યા હશે, કદાચ એવું બની શકે. તો એ વખતે તમને જે ફિલિંગ થઈ હશે એવી જ તમને અહીંયા દેખાય છે. તો એબડોમિનલ સ્ટ્રેચ છે એ તમારા સ્થિતિસ્થાપક વ્યવસ્થિત થાય છે, સાથે સાથે તમારી બેક અને તમારા લેગ છે એ બંનેના મસલ્સ, એ બંનેના સ્નાયુ છે એ કેવા થશે, સ્ટ્રેચ થશે, કે એ છે એમાં એક તાણ અનુભવાશે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ. અને જે આપણી સ્પાઇનલ એટલે કે કરોડરજ્જુ સાથે જોડાયેલી જે નર્વ્સ છે, કરોડરજ્જુ સાથે જોડાયેલી આપણી જે સ્નાયુઓ છે, જે નર્વ્સ છે, એ બધી નર્વ્સો છે એને એ ઉત્તેજિત કરશે, કે જેનાથી એ લોહીનું પરિભ્રમણ છે વધારે સારી રીતે કરે. સંદેશાઓનું જે સ્પાઇનલ કોડ, તમને ખબર છે કે જે કરોડરજ્જુ છે એ સંદેશાની આપ લે કરે છે, મગજ સુધી આપણા સંદેશા પહોંચાડે છે. તો એ જે આખી સિસ્ટમ છે એને સ્ટિમ્યુલેટ કરશે, એને વધારે વ્યવસ્થિત કાર્ય કરવા માટે મદદરૂપ થશે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ. અને તમારી જે લાસિકા વાહિની છે, એ લાસિકા વાહિની જે સિસ્ટમ છે એને પણ એ શું કરશે, એ સ્ટિમ્યુલેટ કરશે. તો આ રીતે તમે જે 10th સ્ટેપ છે એ તમે કરી શકો અને એના આટલા આટલા ફાયદા છે.
તો હવે આગળ જોઈએ કે 11th સ્ટેપ છે એ બીજા સ્ટેપ સાથે જોડાયેલું છે. આપણે અહીંયા રિવર્સમાં જઈએ છીએ કે બીજું સ્ટેપ જેવું કરે છે એવું 11મું સ્ટેપ તમારે કરવાનું છે. This stage is the same as the second stage and inhale. તમારે જે બીજું સ્ટેજ છે એવું જ આ 11મું સ્ટેજ છે. અને અહીંયા તમારે શું કરવાનું છે? ઇનહેલ કરવાનું છે, એટલે કે શ્વાસ લેવાનો છે. ઇનહેલ એટલે શ્વાસ લેવો અને એક્સહેલ એટલે ઉચ્છવાસ બહાર કાઢવો, બરાબર? તો this stage is the same as second stage and inhale બીજા જે બીજું સ્ટેજ છે એની સાથે એના જેવું જ સ્ટેજ છે. અહીંયા તમારે શ્વાસ લેવાનો છે, શ્વાસ ભરવાનો છે. જેનાથી શું ફાયદા થશે? તો જેનાથી તમને પ્રમોટ્સ બેલેન્સ, તમારું જે બેલેન્સ એટલે કે તમારું જે ઊભા રહેવાનું બેલેન્સ છે કે કંઈ પણ વસ્તુનું બેલેન્સ છે જળવાઈ રહે છે. પ્રમોટ્સ ડાયજેશન, તમારું જે ડાયજેશન એટલે કે તમારી જે પાચન ક્રિયા છે એ પાચન ક્રિયાને એ પાચન ક્રિયામાં વધારો કરશે. એક્સરસાઇઝિસ આર્મ એન્ડ શોલ્ડર મસલ, અને આ છે એ શું કરશે? તમારા આર્મ એટલે કે તમારા હાથ અને શોલ્ડર એટલે કે તમારા ખભાના જે મસલ્સ છે, હાથ અને ખભાના જે સ્નાયુઓ છે એ સ્નાયુને શું કરશે? એક્સરસાઇઝ આપશે, કસરત આપશે. ટોન ધ સ્પાઇન, તમારું જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ છે એ શું થશે? વ્યવસ્થિત થશે, વ્યવસ્થિત આકારમાં આવશે. પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ, તમારું જે બેક અને હિપ છે એમાં તમને શું કરશે? ફ્લેક્સિબિલિટી, લચીકતા, તમને લચીલાપણું આપશે. તો આ રીતે 11મું સ્ટેજ છે એ બીજા સ્ટેજ જેવું જ છે. તો હવે જે છેલ્લું સ્ટેપ છે એ પહેલા જેવું જ છે ઓબ્વિયસલી. તો જે 12મું સ્ટેજ છે એ 12મું સ્ટેજ છે એમાં તમે આ જુઓ છો ચિત્રમાં, પિક્ચરમાં, કે હાથ જોડીને સામાન્ય રીતે ઊભું રહેવાનું છે, જે આપણે પહેલા સ્ટેજમાં પણ શીખી ગયા છે. This stage marks the final stage of Surya Namaskar. આ જે સ્ટેજ છે 12મું સ્ટેજ અથવા 12મું સ્ટેપ છે માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારનું સૌથી છેલ્લું સ્ટેજ, સૌથી છેલ્લું સ્તર છે, સૌથી છેલ્લો એક આ કસરત છે. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ, અને જે તમારો પહેલો જે સ્ટેજ છે એનાથી એ સિમિલર છે, એની સાથે સરખું, એના જેવું છે, સરખું છે. યુ હેવ ટુ બ્રીધ નોર્મલી હિયર, તમારે અહીંયા નોર્મલ બ્રીધ કરવાનું છે, બરાબર? આ રીતે તમે સામાન્ય બ્રીથ લેવાનું છે. તમે ફર્સ્ટ સ્ટેજમાં શીખી ગયા, તમારે આંખો બંધ રાખવાની છે અને નોર્મલ બ્રીધિંગ કરવાનું છે. એવી જ રીતે તમારે 12મા સ્ટેપમાં, 12મા સ્ટેજમાં તમારે નોર્મલ બ્રીધ કરવાનું છે. વોટ આર ધ બેનિફિટ્સ, આમાંથી કયા કયા ફાયદા થશે? પ્રમોટ્સ બેલેન્સ, તમારું જે બેલેન્સ છે એ જળવાઈ રહેશે, તમે વ્યવસ્થિત બેલેન્સ કરી શકશો. બીજું સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, તમારી જે શ્વસન ક્રિયા છે, શ્વસન તંત્ર છે એને એ વધારે સારી રીતે કાર્ય કરવા માટે ઉત્તેજન આપશે. ત્યાર પછી એક્સરસાઇઝ ઇઝ શોલ્ડર બેક એન્ડ નેક, તમારો જે શોલ્ડર, તમારું બેક એટલે કે પીઠ અને નેક એટલે કે ડોકના જે ગળાના જે મસલ્સ છે એને શું કરશે? ટોન કરશે, એટલે કે એને એક્સરસાઇઝ આપશે, બરાબર? તો આ રીતે તમે 12 સ્ટેજ સ્ટેપ કર્યા પછી તમે સારી રીતે આખે આખા શરીરનું, તમે આખા શરીરની લગતી એક્સરસાઇઝ છે તમે માત્ર ને માત્ર સૂર્ય નમસ્કાર કરવાથી તમે કરી શકો છો. તો આ આપણો આજનો જે લેશન છે એ લેશન હતો સૂર્ય નમસ્કાર વિશે, સ્પેશિયલી યોગ વિશે. આપણને ખબર છે કે યોગનું આટલું મહત્વ છે જ, આપણે યોગ દિવસ પણ મનાવીએ છીએ સ્કૂલમાં. યોગ દિવસ વખતે આપણે ઘણી બધી પ્રકારની યોગાની એક્સરસાઇઝ, યોગા બી કરતા હોઈએ છીએ અને એનું મહત્વ પણ જાણતા હોઈએ છીએ. તો જો સારી રીતે જીવન જીવવું હોય તો યોગ કરવા જરૂરી, તમારા સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જોઈતું હશે તો યોગ કરવા જરૂરી છે. આ પ્રાચીનતમ આપણી જ એક સંસ્કૃતિનો એક ભાગ છે, બરાબર? જે આખી દુનિયાએ અપનાવેલો છે, માત્ર આપણે જ નહીં પણ આખી દુનિયાએ યોગ છે એને અપનાવેલો છે. તો આપણે ભારતીય તરીકે આપણે આપણી મૂળ વસ્તુ છે એને અપનાવી જ જોઈએ. અને રેગ્યુલરલી સવારમાં ઉઠીને 1 કલાક તમારી જાતને આપો, 1 કલાક તમારા સ્વાસ્થ્યને આપો અને યોગ કરશો તો તમે તમારું ખરેખર
જીવનશૈલી, તમારું જીવન છે બદલાઈ રહ્યું છે એવો તમે અનુભવ કરી શકશો. તમારું શરીર કેટલું ફ્લેક્સિબલ થાય છે, તમારું શરીર છે કેટલી એનર્જી મેળવે છે એ તમે આ યોગ કર્યા પછી તમને ખબર પડે. તો આપણે અહીં સુધી આ પાઠ રાખીએ. હવે પછી જે લેંગ્વેજ ફંક્શન છે એના વિશે વાત કરીએ. તો લેંગ્વેજ ફંક્શન માટે આપણે પહેલા એક પેરેગ્રાફ જોઈ લઈએ. તો પેરેગ્રાફ છે, હું પેરેગ્રાફ વાંચીશ અને જોઈએ આપણે. હું પેરેગ્રાફ વાંચી રહી છું. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ, નોટિસ ધ ફંક્શન ઓફ ધ વર્ડ પ્રિન્ટેડ ઇન બોલ્ડ લેટર્સ. અહીંયા આપણે વ્હાઈટ લેટર્સમાં લખ્યું છે, વ્હાઈટ લેટર્સ રાખ્યા છે. જુઓ, પેશન્ટ, આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ. મને તો શરદી થઈ ગઈ લાગે. આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ. કોણ કે છે? પેશન્ટ. પેશન્ટ એટલે કોણ? પેશન્ટ એટલે દર્દી. દર્દી કે છે આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ, મને શરદી, હું શરદીથી પીડાઈ રહ્યો છું, સફરિંગ. ડોક્ટર, યુ શુડ ટેક બ્રેથ. યુ શુડ, અહીં શુડ છે એ તમને વ્હાઈટ અક્ષરમાં દેખાશે. તો યુ શુડ ટેક રેસ્ટ, તમારે ખરેખર આરામ કરવો જોઈએ. એક પ્રકારનું સજેશન આપ્યું ડોક્ટરે કે તમારે આરામ કરવો જોઈએ. એક પ્રકારની સજેશન, સલાહ, એડવાઇસ છે ડોક્ટરની, સલાહ છે. પેશન્ટ, સર આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર ઓલસો. સર મને તો ફીવર પણ છે, માત્ર શરદી છે એવું નથી, મને ફીવર પણ છે. તો ડોક્ટર શું સલાહ આપે છે જોઈએ. ડોક્ટર, ધેન યુ ઓટ ટુ ટેક મેડિસિન. તો તમારે યુ ઓટ ટુ, મેં આની પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે ઓટ ટુ શબ્દ છે એ શુડ જેવું જ કામ આપે. તો ધેન યુ ઓટ ટુ ટેક મેડિસિન, અહીંયા સ્ટ્રોંગર સજેશન એવું લખ્યું. સ્ટ્રોંગર સજેશન એટલે કે અહીંયા માત્ર પેલી આપવા ખાતર, શુડ છે આપવા ખાતર તમને એડવાઇસ આપે છે, પણ અહીંયા એડવાઇસ તમને કેવી આપી છે કે થોડી એમાં એમાં થોડી લાગણી જોડાયેલી છે, અથવા તો તમને એ કરવાનું કહે છે કે તમારે ખરેખર મેડિસિન તો લઈ જ લેવી જોઈએ. તો ધેન યુ ઓટ ટુ ટેક મેડિસિન, તમારે મેડિસિન તો લઈ જ લેવી જોઈએ. પેશન્ટ, સર વોટ શુડ આઈ ઈટ. કે છે પેશન્ટ, કે છે તમારે શું ખાવું. હવે આપણે પૂછીએ છીએ કે કંઈ બી આપણને તકલીફ થાય, ડોક્ટર પૂછે સર ખાવા પીવામાં શું ધ્યાન રાખવું, પૂછીએ છીએ વોટ શુડ આઈ ઈટ. ડોક્ટર, યુ શુડ ઈટ નોર્મલ ફૂડ. તમારે શું કરવાનું છે? નોર્મલ ફૂડ ખાવાનું છે. નોર્મલ એટલે કે બરાબર ને, ડોક્ટર તમને કહેતા છે કે સાદું ખાવાનું છે, સાદું ભોજન લેવાનું છે, બરાબર. એટલે કે જંક ફૂડ ખાવાનું છે, જે પચવામાં ભારે હોય એવું ખાવાનું નથી, સાદું સિમ્પલ ભોજન લેવાનું છે. તો અહીંયા કહે છે યુ શુડ ઈટ નોર્મલ ફૂડ, મારે સામાન્ય જે ખોરાક છે ખાવાનો છે. યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર ટુ ડેઝ. અહીંયા હજુ એક શબ્દ છે, એ છે હેડ બેટર. યુ હેડ બેટર ટેક ધ રેસ્ટ ફોર ટુ ડેઝ, કે તમે હજુ બે દિવસ જો આરામ કરો તો સારું રહેશે એવું કહે છે. અહીંયા સ્ટ્રોંગર સજેશન ધેન ઓટ ટુ. ઓટ ટુ કરતાં પણ સ્ટ્રોંગર સજેશન, કે તમે જો આ નહીં કરો ને તો તમારો તાવ વધી જશે, તમારી શરદી વધી જશે અને તમને શારીરિક રીતે તકલીફ થશે. ટૂંકમાં નેગેટિવ અસર દર્શાવશે કે તમે જો આ નહીં કરો તો કંઈક નકારાત્મક બાબત થશે. જો એવું જ્યારે યુઝ કરવું હશે ત્યારે આપણે હેડ બેટર યુઝ કરીએ છીએ. આગળ આપણે સમજીએ છીએ વસ્તુ. પેશન્ટ, સર કુડ આઈ ડ્રિંક કોલ્ડ વોટર. હવે પૂછે છે પેશન્ટ, દર્દી પૂછે છે, એને છે શરદી અને તાવ. શુડ આઈ ડ્રિંક, સર કુડ આઈ ડ્રિંક કોલ્ડ વોટર. કુડ છે એ પણ એક મોડલ ઓક્ઝિલરી છે, બરાબર. કેન, મે, કેન કુડ, મે માઇટ, બરાબર. વિલ, વુડ, શેલ, શુડ, બરાબર. ઓટ ટુ, ત્યાર પછી હેડ બેટર, આ બધા જ છે શું છે? મોડલ વર્બ છે. મોડલ વર્બ એટલે મોડલ ઓક્ઝિલરી વર્બ. કે મોડલ ઓક્ઝિલરી વર્બ જ્યારે પણ તમે લખો છો ત્યારે વાક્ય એ ઓક્ઝિલરી વર્ડ મૂક્યા પછી, વર્બ મૂક્યા પછી તમારે જે પણ ક્રિયાપદ મૂકો છો એને મૂળ રૂપમાં જ મૂકવાનું છે. તમે શુડ પછી મૂળ રૂપ જુઓ છો, ઓટ ટુ પછી મૂળ રૂપ જુઓ છો, હેડ બેટર પછી મૂળ રૂપ જુઓ છો. તો આ રીતે તમારે જે મોડલ વર્બ્સ છે એને તમારે ધ્યાન રાખીને જોવાના છે. સર કુડ આઈ ડ્રિંક કોલ્ડ વોટર. ડોક્ટર, નો યુ હેડ બેટર નોટ.
કે ના તમે એ ના કરો તો સારું છે, તમે એ ના પીવો તો સારું છે, બરાબર. ડોક્ટર એમ કહે ને કે ના તમે ના પીવો, પણ એમ કહે છે કે તમે ના પીવો તો સારું રહેશે. તો આ કન્વર્ઝેશનમાં તમને અમુક વર્ડ છે જે દેખાય છે વ્હાઇટ અક્ષરમાં, એ છે શુડ, ઓટ ટુ, હેડ બેટર, અને સાથે સાથે કુડ પણ દેખાય છે, પણ એ કુડ છે એ મેં વ્હાઇટ અક્ષરમાં નથી લીધું, બરાબર. પણ કુડ છે એ પણ મોડલ ઓક્ઝિલરી છે, પણ સાથે સાથે શુડ, ઓટ ટુ અને હેડ બેટર છે, આ ત્રણે એક જ પ્રકારના મોડલ વર્બ છે જેના વિશે આજે આપણે માહિતી લેવાની છે, જે તમારું લેંગ્વેજ ફંક્શન છે. તો સૌથી પહેલા મોડલ વર્બ, મોડલ વર્બ્સ કેટલા છે? મોડલ વર્બ 10-12 જેટલા છે. તો એમાં મે, માઈટ, કેન, કુડ, શુડ, શેલ, શુડ, શેલ બી છે, શુડ બી છે, બરાબર. ત્યાર પછી છે વિલ છે, વુડ છે, વિલ, વુડ એ પણ છે. નીડ, નીડ ટુ, ડેર, યુઝ ટુ, આ ત્રણે બી છે, બરાબર. પણ આપણે હાલ જે જોવાના છે એ શું છે? શુડ, ઓટ ટુ, હેડ બેટર. શુડ, ઓટ ટુ અને હેડ બેટર ત્રણેયનો અર્થ છે, એ ત્રણેય વસ્તુ છે તમારી ફરજ દર્શાવે છે. તમારી કોઈ તમને કોઈ સલાહ આપે, સૂચના આપે, કોઈ એડવાઇઝ આપે, એ સમયે તમારે ઉપયોગમાં લેવાનું છે. પણ કેવી કેવી પરિસ્થિતિમાં લેવાનું છે આપણે જોઈએ, એક એક એક્ઝામ્પલ પણ જોઈએ. તો યુઝ ઓફ શુડ, તમે શુડ પહેલા પણ ઘણી વાર શીખ્યા છો, 10મા ધોરણમાં પણ શીખીને આવ્યા છો. ઓટ ટુ અને હેડ બેટર તમારા માટે નવા છે, પણ શુડ તો રેગ્યુલરલી યુ આર યુઝિંગ. તો યુઝ ઓફ શુડ, શુડનો ઉપયોગ કઈ રીતે કરવાનો? ટુ શો ઓબ્લિગેશન, કે તમારી કોઈ એવી તમે કઈ એવી નૈતિક ફરજ દર્શાવતા હોય ત્યારે, તમારી ફરજ, ઓબ્લિગેશન, ફરજ દર્શાવતા હોય ત્યારે. ગીવ રેકમેન્ડેશન ઓર ઇવન એન ઓપ્શન, તમે કોઈ સલાહ આપો, રેકમેન્ડેશન, કોઈ ભલામણ કરો. રેકમેન્ડેશન એટલે ભલામણ, કોઈ ભલામણ કરો અથવા તો તમારો ઓપિનિયન આપો. ઓપિનિયન એટલે તમારો મત આપો, તમે તમારી વાત મૂકો. એ માટે તમારે શુડનો ઉપયોગ કરવો, કોઈ પણ સલાહ દેવા માટે, કોઈ પણ તમારું કંઈ પણ છે, તમારે કોઈ પણ જે કમેન્ડેશન છે, એટલે કે તમે કોઈ પણ એવી સલાહ, જે ભલામણ આપો છો, એવી ભલામણ કે સાથે સાથે તમે કોઈ એડવાઇસ કે તમારો ઓપિનિયન, તમારો જે મત મૂકો છો, એ મત મૂકો છો એટલે તમારો વિચાર કોઈ આગળ મૂકો છો ત્યારે, બરાબર. કે એવું કહે ને કે ભાઈ વી શુડ સ્ટાર્ટ ધ સ્કૂલ, અથવા વી શુડ રીડ એવરી ડે, આપણે રોજે વાંચવું જોઈએ, બરાબર. તો આ એક નૈતિક ફરજ. વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ, આપણા પેરેન્ટ્સ આપણને જે કહે છે એ આપણે ઓબે કરવું જોઈએ, અનુસરવું જોઈએ, માનવું જોઈએ. તો આ શું છે? આપણી એક નૈતિક ફરજ, ઓબ્લિગેશન, નૈતિક ફરજ દર્શાવે છે, બરાબર. આવું કરવું જોઈએ એવું આપણે જ્યારે કહીએ ત્યારે વી શુડ સેલ્યુટ અવર નેશનલ ફ્લેગ, આપણે સલામ કરવી જોઈએ. વી શુડ રિસ્પેક્ટ અવર નેશનલ ફ્લેગ, આપણો જે રાષ્ટ્રીય ઝંડો છે એને આપણે માન આપવું જોઈએ. તો આ બધું શુડ એ શું છે? નૈતિક ફરજ દર્શાવે છે. તો આ શુડનો ઉપયોગ. ત્યાર પછી છે એક એક્ઝામ્પલ લખ્યું છે, યુ શુડ સ્ટોપ ઇટિંગ ફાસ્ટ ફૂડ, તમારે ફાસ્ટ ફૂડ છે એનું સેવન કરવું જોઈએ નહીં. યુ શુડ સ્ટોપ ઇટિંગ, શુડ જુઓ, શુડની રચના કઈ રીતે છે? શુડની રચના છે કે કોઈ પણ કરતા પછી ક્રિયાપદમાં તમે શુડ લખો છો, અથવા ક્રિયાપદમાં તમે આ રીતે મોડલ વર્બ લખો છો, અને એના પછીનું જે વર્બ છે એ હંમેશા મૂળ રૂપમાં જ હોવાનું છે, બરાબર. એના પછીનું તમે સ્ટોપ પછી ઇટિંગ છે એ પણ વર્બ છે ના, ત્યાં એ નાઉન તરીકે કામ કરે છે, અથવા તો એડજેક્ટિવ તરીકે કામ કરતું હોય તો પણ અહીંયા છે સ્ટોપ એટલે કઈ પણ વસ્તુ છે એ બંધ કરવી એ અર્થમાં છે. તો અહીંયા યુ શુડ સ્ટોપ ઇટિંગ ફાસ્ટ, એટલે કે શુડ જ્યારે પણ તમે મોડલ ઓફ મોડલ વર્બ જ્યારે તમે જોતા હો ત્યારે તમારે મોડલ વર્બ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું છે, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવી. ત્યાર પછી જોઈએ યુઝ
યુઝ ઓફ ઓટ ટુ. ઓટ ટુ શબ્દ છે તમારા બંને લેશનમાં ઘણી બધી વાર આવ્યા છે, બરાબર? તો ઓટ ટુ શબ્દ છે એનો સૌથી પહેલા ઉપયોગ જોઈ લઈએ. ઓટ ટુ છે એ શુડ સાથે જોડાયેલું છે, પણ અહીંયા થોડી સ્ટ્રોંગ સજેશન આપે. સ્ટ્રોંગ એટલે થોડું વધારે ભારપૂર્વક જો કોઈ સજેશન આપે, ભારપૂર્વક તમને કોઈ ભલામણ કરે, ભારપૂર્વક કોઈ તમને સૂચના આપે, ત્યારે તમારે આવું કરો, તમે આવું કરો તો સારું રહેશે એવું તમે જ્યારે કોઈ કહેવા માંગે ત્યારે યુ કેન યુઝ ઓટ ટુ. ઓટ ટુ વી યુઝ ઓટ ટુ વેન ટોકિંગ અબાઉટ થિંગ્સ વિચ આર ડિઝાયર્ડ ઓર આઈડિયલ. જે વસ્તુ આઈડિયલ છે, આઈડિયલ એટલે કે જે વસ્તુ છે એ ડિઝાયર્ડ છે, જે આવું થવું જોઈએ, આવું થાય તો સારું છે, બરાબર? એવું જે વસ્તુ છે એ આઈડિયલ છે, એ દરેક વસ્તુ છે એ દર્શાવવા માટે, એના વિશે કહેવા માટે તમે ઓટ ટુ નો ઉપયોગ કરી શકો, બરાબર? તમે કોઈ પણ વસ્તુ ડિઝાયર્ડ, હવે તમને આવું થાય તો વધારે સારું છે એવું તમે જ્યારે દર્શાવો ત્યારે તમારે ઓટ ટુ નો ઉપયોગ કરવાનો છે. અથવા તો આ વસ્તુ છે સમાજ માટે સારી છે, દેશ માટે સારી છે, તમારે જે પણ વસ્તુ છે તમારા માટે સારું છે એવું દર્શાવવા માટે ઓટ ટુ નો ઉપયોગ તમે કરો છો. શુડ અને ઓટ ટુ છે એકબીજાની જગ્યાએ ઘણી વાર વપરાય છે, બરાબર? બંનેનો અર્થ છે આ રીતે, એક છે થોડું વધારે પડતું ભાર મૂકે છે અને એક છે એ શુડ છે એ તમને ખાલી નૈતિક ફરજ દર્શાવે છે, અને જ્યારે ઓટ ટુ છે એ ફરજ તમારે કરવી જોઈએ તો એ સારું થશે એવું દર્શાવે છે. તો એનું એક એક્ઝામ્પલ જોઈએ. વી ઓટ ટુ ઈટ લોટ્સ ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એવરી ડે. રોજે આપણે વી ઓટ ટુ, તો ઓટ ટુ પછી આપણે પાછું, અને ટુ છે ઇન્ફિનિટિવ છે, બરાબર? ઇન્ફિનિટિવ એટલે ઇન્ફિનિટિવ, તમે આગળ જ્યારે ભણશો ત્યારે તમને ઇન્ફિનિટિવ શું છે કે એ ખ્યાલ આવશે. ટુ ઇન્ફિનિટિવ એટલે ટુ પછી જે પણ શબ્દ આવે એ તમને કેવો લાગશે, એક ટુ પછીનો જે શબ્દ છે એ હંમેશા કેવો હશે, મૂળ જે વર્બ છે હંમેશા મૂળ રૂપમાં જ હશે, બરાબર? આઈ લાઈક ટુ હેવ ધીસ, આઈ વોન્ટ ટુ કમ, બરાબર? તો વોન્ટ ટુ કમ, તો વોન્ટ પછી ટુ ઇન્ફિનિટિવ છે અને કમ, બરાબર? તો અહીંયા વોન્ટ ટુ કમ છે એ પણ તમને અહીંયા એવું દર્શાવે છે કે વર્બ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે, બરાબર? તો ઓટ ટુ છે એમાં ટુ ઓલરેડી આપેલું જ છે, ઓટ ટુ, બરાબર? એટલે એના પછી જે તમે વર્બ લખો છો એ વર્બ તમારે એમાં મૂળ સ્વરૂપે જ લખવાનો છે, બરાબર? મૂળ સ્વરૂપે લખશો તો તમે તો જ તમારું વાક્ય છે સાચું પડવાનું છે. અને બંધારણ છે, બંધારણ તમારે ખાસ કોઈ પણ મોડલ ઓક્સિલરી, કોઈ પણ મોડલ વર્બ છે એ મોડલ વર્બ છે એ તમારે મોડલ વર્બનો ઉપયોગ કરો, એના પછીનો જે શબ્દ છે હંમેશા મૂળ રૂપમાં, શબ્દ એટલે કયો શબ્દ હોવો જોઈએ, એ શબ્દ છે વર્બ હોવો જોઈએ, વર્બ એટલે કે ક્રિયાપદ હશે, ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં જ આવશે, બરાબર? તો આ હતું ઓટ ટુ. હવે પછી વાત આવી છે એ છે હેડ બેટર. આ હેડ બેટર છે તમારા માટે થોડું નવું હશે, યુ ઓટ ટુ પણ નવું છે અને હેડ બેટર છે એ પણ ઘણા બધા લોકોએ નહીં સાંભળ્યું હોય ત્યારે. તો હેડ બેટર છે એ શેના માટે, એનો યુઝ પહેલા જોઈ લઈએ. હેડ બેટર, હેડ બેટર ઇઝ યુઝ્ડ ટુ ગીવ એડવાઇસ ઇન પર્ટિક્યુલર સિચ્યુએશન. કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન હોય, કેવી સિચ્યુએશન, પર્ટિક્યુલર સિચ્યુએશન એટલે કેવી સિચ્યુએશન, પર્ટિક્યુલર એટલે કોઈ ચોક્કસ જ્યારે પરિસ્થિતિ હોય, પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય ત્યારે તમે હેડ બેટરનો ઉપયોગ કરો છો પહેલી વાર, બરાબર? ચોક્કસ પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ, કે જો તમે આમ નહીં કરો તો એની અસર કેવી થશે, નેગેટિવ, કે જો તમે રોજે મોડે સુધી જાગશો તો તમારી આંખો ખરાબ થશે, મોડે સુધી જાગશો તમારી ઊંઘ પૂરી નહીં થાય, આ જે નેગેટિવ ઇફેક્ટ થવાની છે. આપણે આગળના જે પેરેગ્રાફમાં જોયું એમાં તમે એ જોયું કે હેડ બેટર પછી કહે છે કે યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર ટુ ડેઝ, તમારે ખરેખર બે દિવસ આરામ કરવો જોઈએ, જો નહીં કરો તો શું થશે, તો નેગેટિવ ઇફેક્ટ થશે. નેગેટિવ ઇફેક્ટ શું હશે કે નેગેટિવ ઇફેક્ટ કે તમે આરામ નહીં કરો તો તમારો તાવ વધી જશે, તમને તાવ વધી જશે, તમને શારીરિક નુકસાન થશે, અથવા કંઈ પણ નેગેટિવ ઇફેક્ટ છે દર્શાવવા માટે હેડ બેટરનો ઉપયોગ કરવાનો સલાહ દઈએ છીએ. પણ સલાહ જો નહીં માનીએ તો તમે શું થશે, તો તમને એનો નકારાત્મક એની અસર થશે.
हेड बेटर इज यूज्ड टू गिव एडवाइस इन पर्टिक्युलर सिचुएशन, कोई पर्टिक्युलर सिचुएशन, कोई चोक्कस कोई परिस्थिति छे एमा एडवाइस આપવા માટે, સલાહ આપવા, આ કામ સલાહ આપવાનું જ કરે છે, પણ ચોક્કસ સ્થિતિમાં સલાહ આપવાનું કામ કરે છે. એસ્પેશિયલી વેન યુ વોન્ટ ટુ એન્શ્યોર યુ અવોઇડ નેગેટિવ કોન્સિક્વન્સ આઉટ. જે નેગેટિવ આઉટકમ આવવાનું છે કે જે કોન્સિક્વન્સ, જે પરિસ્થિતિ છે એ નકારાત્મક જે ઊભી થવાની છે, એ નકારાત્મક પરિસ્થિતિને ઊભી થવા ના દેવા માટે તમારે આવા પ્રકારની એડવાઇસ જે તમે આપો છો એ હંમેશા હેડ બેટર સાથે જ લખાય છે. હેડ બેટર તમે પ્રેઝન્ટ ટેન્સમાં લખી શકો, હેડ બેટર તમે ફ્યુચર ટેન્સમાં પણ લખી શકો. આપણે એનું એક એક્ઝામ્પલ, એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. યુ હેડ બેટર ટેક અમ્બ્રેલા વિથ યુ ટુડે. યુ હેડ બેટર ટેક અમ્બ્રેલા વિથ યુ ટુડે. આજે તમારે, આજે તમે જો સાથે છત્રી લઈ જાઓ તો સારું છે, જો એ ના લઈ જાઓ તો કદાચ વરસાદ આવે ને તમે ભીંજાઈ જાઓ, ભીંજાઈ તો તમે કદાચ ભીંજાઈ ગયા પછી તમને તાવ આવી શકે કે વાયરલ ફીવર થઈ શકે, શરદી થઈ શકે. એટલે અહીંયા હેડ બેટર છે એ, હેડ બેટર છે એ તમને કઈ પણ નેગેટિવ કોન્સિક્વન્સ છે એટલે કે જે નકારાત્મક જે પરિસ્થિતિ છે એને બહાર ન આવે, નકારાત્મક જે બાબત ના બને એના માટે તમને આ શું કરે છે, એક સાવચેતી, ચેતવણી આપે છે કે આવું કરવું, જો તમે જો આવું ના કરો તો પછી કંઈક નકારાત્મક બાબત બની શકે. એટલે અહીંયા હેડ બેટર છે એ તમને આવું જ કંઈક શીખવે છે. યુ હેડ બેટર ટેક અમ્બ્રેલા વિથ યુ. જો હેડ બેટર પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, બરાબર. હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ, જ્યારે પણ મોડલ વર્બનો ઉપયોગ કરો ત્યારે એની બાજુમાં જે પણ ક્રિયાપદ આવે છે એને મૂળ રૂપમાં જ લખવાનો ભૂલાય નહીં. તો આ હતું હેડ બેટર. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ધે હેડ બેટર નોટ ટુ બી લેટ. ધે હેડ બેટર નોટ ટુ બી લેટ કે એ મોડા ના પડે તો સારું, બરાબર. એ સારું કે મોડા ના પડે, જો મોડા પડશે તો તકલીફ થવાની છે, બરાબર. એટલે They had better not to be late. તમને એવું થાય હેડ શબ્દ છે એ, હેડ શબ્દ છે એ તો ભૂતકાળ, ભૂતકાળનું રૂપ છે, પણ અહીંયા હેડ બેટર બંને સાથે લખાય છે અને એ વર્તમાનમાં પણ ઉપયોગમાં લેવાય છે, ભવિષ્યકાળમાં પણ ઉપયોગમાં લેવાય છે, ભૂતકાળમાં તો ઠીક જ છે, પણ તમે વર્તમાન અને ભવિષ્યની કોઈ પણ બાબત છે એને દર્શાવવા માટે તમે હેડ બેટરનો ઉપયોગ કરો છો. તો ત્રણેય વસ્તુ આઈ હોપ કે તમે સમજી ગયા છો કે શુડ, ઓટ ટુ અને હેડ બેટર, આ ત્રણેય છે મોડલ વર્બ છે. અને હેડ બેટર છે તો અનકોમન મોડલ વર્બ છે. અનકોમન એટલે કે જે બહુ સામાન્ય નથી, એને સામાન્ય રીતે ઉપયોગ થતો નથી. કઈ સ્પેશિયલ પરિસ્થિતિ, કોઈ સ્પેશિયલ કન્ડિશન હોય, કોઈ પર્ટિક્યુલર કન્ડિશન હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખી, દરેક જગ્યાએ હેડ બેટરનો ઉપયોગ કરવાનો નથી. તમે શુડની જગ્યાએ ઓટ ટુ નો ઉપયોગ કરી શકો, પણ હેડ બેટર છે એના માટે પર્ટિક્યુલર સિચ્યુએશન જોવી પડે. પણ ત્રણેયનો અર્થ છે એ, ત્રણેયનો ઉપયોગ છે એ સલાહ આપવા માટે થાય છે, પણ પરિસ્થિતિ અલગ અલગ છે. તો આઈ હોપ કે તમે આટલું સમજી ગયા હશો. આને પછી આપણે એક એક્સરસાઇઝ જોઈ લઈએ. તો અહીંયા તમે જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન જુઓ છો એ પ્રમાણે એન્ડ સર્કલ ધ ઇનકરેક્ટ પાર્ટ એન્ડ રીરાઇટ કરેક્ટ. જે તમારો, જે તમારે શું કરવાનું છે, એન સર્કલ કરવાનું છે. એન સર્કલ એટલે કે તમારે રાઉન્ડ કરવાનું છે. રાઉન્ડ હું તમને કરી આપીશ, અથવા તો રાઉન્ડ હું તમને કરી આપીશ. તમારે સાચો આન્સર આપવાનો છે કે આ રાઉન્ડ કર્યા પછી આ ભાગ છે ખોટો છે, એને સાચો લખવો હોય તો કઈ રીતે લખવો, તમારે માત્ર આન્સર જ લખવાનો છે, બરાબર. તો અહીંયા જે ખોટો પાર્ટ છે એને હું સર્કલ કરી આપીશ, તમારે એનો જવાબ લખવાનો રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્ર તૈયાર હશે, દરેક વિદ્યાર્થી મિત્રો જે સેન્ટેન્સ લખું છું એ જોશે, અને આઈ હોપ કે તમે જે ઇન્સ્ટ્રક્શન છે ઇન્સ્ટ્રક્શન સમજી ગયા હશો, બરાબર. તો આગળ વધીએ. આઈ શુડ ટુ ગો ટુ ધ પોસ્ટ ઓફિસ, એવું કહે છે. આઈ શુડ ટુ, તો અહીંયા જે ઇનકરેક્ટ પાર્ટ છે કયો છે, ઇનકરેક્ટ પાર્ટ છે છે
आई शुड टू गो टू द पोस्ट ऑफिस, बराबर आई शुड टू गो टू पोस्ट टू द पोस्ट ऑफिस, हमारा जे खोटो भाग छे कयो छे टू गो, बराबर टू एने साचो करवो हशे तो तमे टू आंसर आपशो, मने झड़पथी जवाब आपी दो के तमे टू आंसर आपशो, नहींतर हूँ एक ज मिनिट में राह जोई, अर्धी मिनिट राह जोई अने हूँ आगळ वधीश। तो अहीं जे इनकरेक्ट पार्ट छे ए छे टू गो, आपणे ज्यारे पण कोई पण वाक्य जोए छे तो एम बोलीए छे आई वोन्ट टू गो, बराबर तो अहीं गो साथे आपणे टू नो उपयोग करीए छे, अहीं मात्र स्थान फेरवानुं ज छे। જોઈએ સાચો આન્સર છે, આ રીતે થશે કે આઈ શુડ ગો ટુ ધ પોસ્ટ ઓફિસ ટુડે, બરાબર કારણ કે શુડ પછી આપણે ટુ ક્યારે લખતા નથી, આપણે ઓટ ટુ સાથે ટુ લખીએ છીએ, બરાબર શુડ સાથે આપણે ક્યારે ટુ લખતા નથી, એટલે આપણે અહીંયા આઈ શુડ ગો ટુ ધ પોસ્ટ ઓફિસ ટુડે આપણે એવું વાક્ય લખીએ તો આ વાક્ય સાચું છે, મેં સર્કલ કરી આપ્યું છે કયો પાર્ટ ખોટો છે। આગળ જોઈએ I ought paying my bills today. I ought paying my bills today. બરાબર તો અહીંયા જે paying શબ્દ છે એ શબ્દ છે ઇનકરેક્ટ છે। ought paying મેં તમને પહેલા ભી કહ્યું છે કે ought to છે કે should છે એની સાથે ક્રિયાપદનું હંમેશા શું આવશે મૂળ રૂપ આવે છે, મૂળ રૂપ આવે છે, જુઓ છો તમે બરાબર અહીંયા શું આન્સર થશે ઓકે હા બરાબર તો અહીંયા ઓટ છે એ ઓટ સાથે ટુ આવવું જોઈએ અને ટુ ઇન્ફિનિટિવ આવશે તો પે છે એનું આઈએનજી આવશે નહીં, બરાબર છે જવાબ તમારો। તો અહીંયા તમારો આન્સર આ રીતે થશે કે આઈ ઓટ ટુ પે માય બિલ્સ ટુડે, બરાબર કે મારે આજે મારા બિલ મારા જે બિલ આવેલા છે એ બિલ છે આજે મારે પે કરી જ દેવા પડશે, મારી ભરપાઈ કરી જ દેવી પડશે। તો આ રીતે તમે ઓટ પછી ટુ લખવાનું છે અને ટુ લખશો પછી ટુ ઇન્ફિનિટિવ આવવાથી ત્યાં તમે પે પેઇંગ છે એમાંથી આઈએનજી નીકાળીને તમે પે કરશો, બરાબર તો તમારો જવાબ છે સાચો છે થયું। ત્યાર પછી જોઈએ આ યુ વુડ હેડ બેટર ટુ કોલ ધ ડોક્ટર ટુડે, બરાબર તો યુ વુડ હેડ બેટર ટુ કોલ ધ ડોક્ટર ટુડે, તો જો તમે આને જોવા જાઓ તો આ બંને પાર્ટ છે ખોટા, બરાબર જો આને તમે સાચી રીતે જોવા જાઓ તો વાક્ય આ રીતે થશે કે You had better call to the doctor today, બરાબર યુ અહીંયા વુડ કે શુડ એવું કંઈ જ હેડ બેટર સાથે આવશે કારણ કે એક સાથે બે મોડલ ઓક્સિલરીઝ ક્યારેય આવતા નથી, એટલે બે મોડલ ઓક્સિલરીઝ ના આવવાથી તમે એક સાથે બંને ના લખી શકો, અહીંયા યુ સાથે વુડ લખ્યું છે બરાબર તો એ વુડ અને હેડ બંને સાથે આવે નહીં, એટલે આપણે એને ઓમિટ કરવું પડે અને કાઢવું પડે અને આપણે અહીંયા હેડ બેટર રાખવું પડે અને હેડ બેટર પછી આપણે ટુ ઇન્ફિનિટિવ નથી આવતું એટલે ત્યાં આપણે કોલનું કોલ જ લખવાનું રહેશે। તો આઈ હોપ કે તમે સમજી ગયા હશો અને ઉપયોગ સમજી ગયા હશો, તમારી ટેક્સ્ટબુકમાં ઘણી બધી એક્સરસાઇઝ આપી છે, વધારે પ્રેક્ટિસ માટે તમે એક્સરસાઇઝ જોજો અને જ્યાં પણ તમને એવું લાગે કે નથી સમજાણું ફરી વખત એકવાર તમે વિડીયો જોશો એટલે તમે આપોઆપ તમને સમજાઈ જશે કે ડિસ્ક્રિપ્શન જે પ્રમાણે મેં આપેલું છે એ પ્રમાણે તમે સમજશો તમે સમજી જશો। તો અહીં સુધી રાખીએ મિત્રો, આપણું ફોર્થ યુનિટ કમ્પ્લીટલી કમ્પ્લીટ થયું છે, જે પણ નથી શીખ્યા નથી આવડતું એ ફરી વખત રિવાઇઝ કરશો એટલે આપોઆપ આવડી જશે। તો અહીં સુધી રાખીએ, ફરી વખત આપણે મળીશું, થેન્ક યુ વેરી મચ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ લોટ, બાય।